નમસ્કાર, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિંદાધીન, આદેશ છતાં બ્રિજનો સર્વે બાકી રહેવાનો આરટીઆઈમાં ખુલાસો. ડિગ્રી વગર દવાખાનાની હાટડી ખોલનારા 3 બોગસ ડોક્ટર ઝડપાયા. વહેલી સવારે ડુમ્મસ વેસુ ભીમરાળમાં વિઝિબિલિટી 0 થઈ, દરિયાઈ પવનોની ભેજથી અસર 2 કલાક રહી. ગુજરાત યુનિવર્સિટીમાં પાંડેસરાથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈ વીએનએસયુમાં તકેદારી લેવાઈ. કૌટુંબિક અનૈતિક સંબંધ રાખનારની હત્યાના ગુનામાં સગીર સહિત 3 ઝડપાયા. સમાચાર વિગતે જોઈએ. મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટી પડવાની 135થી વધુના લોકોના મોત થયા હતા, જેથી રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બ્રિજની જવાબદારીને જે તે વિસ્તારમાં આવેલી સંસ્થાને સોંપી દીધી હતી. ત્યારે નગરપાલિકા, પાલિકા સહિતની સંસ્થાઓને શું કામગીરી કરી તે અંગે એક સાથે 163 આરટીઆઈ સુરતના સંજય ઇજાવા અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. 2 મહાનગરપાલિકા અને 45 જેટલી નગરપાલિકાઓએ કોઈ જ જવાબ આપ્યા નથી, જેથી આવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, એવો સવાલ ઉઠ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાએ કહ્યું કે 6 માર્ચ 2023ના રોજ રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પડાયો હતો. 7 માર્ચના રોજ આ વટહુકમ મુજબ રાજ્ય સરકારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવા અને તેમની ટીમ દ્વારા બ્રિજ બાબતે કામગીરીને લઈ આરટીઆઈ કરાઈ હતી. 156 નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આરટીઆઈ કરવામાં આવી હતી. 7 મનપા પૈકી અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને રાજકોટ મનપા દ્વારા તમામ બ્રિજ અંગે માહિતી આપવામાં આવી હતી. ભાવનગર અને જૂનાગઢ મનપા દ્વારા બ્રિજ બાબતની માહિતી આપવામાં આવી નથી. સરકારના નિયમ અનુસાર આ 2 મનપા દ્વારા બ્રિજનો સર્વે કરાયો જ નથી. 153 નગરપાલિકામાંથી 45 નગરપાલિકાએ આરટીઆઈના જવાબ જ આપ્યા નથી. બીજી તરફ 76 નગરપાલિકાએ નીલ માહિતી આપવામાં આવી છે, એટલે 120 નગરપાલિકાએ બ્રિજ સર્વે બાબતની કોઈ પણ માહિતી આપી નથી. 35 નગરપાલિકા દ્વારા જ બ્રિજના મરામત અને સર્વેની માહિતી આપવામાં આવી છે. 35માંથી 8-10 નગરપાલિકાએ જ બ્રિજ કેટલા છે, કેટલાની મરામત કરી છે તે બાબતે ડિટેલ્સમાં માહિતી આપી છે. સુરતના 125 બ્રિજનો સર્વે કરીને મરામત અને અન્ય કામગીરી કરવામાં આવી છે. ખૂબ જ ઝડપી અને સારી કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા મનપાએ પણ બ્રિજ સેલ દ્વારા બ્રિજના સર્વેની કામગીરી કરવામાં આવી છે. સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ વસવાટ કરે છે, ત્યારે નિંડોલી વિસ્તારમાં શ્રમિકોની સસ્તામાં સારવાર કરવાના નામે ઠેર ઠેર ક્લિનિકોની હાટડીઓ ખોલીને બેસી ગયેલા બોગસ ડોક્ટર તબીબો પણ પોલીસની અટકાયત કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ 3 જગ્યાએ રેડ કરીને ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરનારા 3ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ડમી દર્દી મોકલીને સમગ્ર કૌભાંડ બહાર પાડી આ કાર્યવાહી કરી છે. ડિંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનારા ડોક્ટર ઝડપાયા છે. લોકોની જિંદગી સાથે ચેડા કરતા આ 3 તબીબોને પોલીસે ઝડપી પાડ્યા છે. ડિંડોલી વિસ્તારમાં આ 3 અલગ અલગ જગ્યાએ તબીબો દ્વારા ક્લિનિકો ખોલી આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. 3 જગ્યાએ ડમી પેશન્ટ મોકલી ખાતરી તપાસ કર્યા બાદ હકીકત સામે આવ્યું હતું અને જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. ડિંડોલીમાંથી શ્રી ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગર બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર ઇન્દ્રેશ કુમાર દૂધનાથ પાલની ધરપકડ કરવામાં આવી છે. ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ કબજે કરાઈ હતી. મધુમિતા ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરીને બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઉત્તમ ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને 3 ડિગ્રી વગરના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. છેલ્લા કે એક સપ્તાહ દરમિયાન મોડી રાતથી સવારે 9 વાગ્યા સુધી ઠંડી અને દિવસે ઉનાળા જેવી ગરમી એમ બંને ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે બુધવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. વિઝિબિલિટી 0 થઈ ગઈ હતી, જેથી એરપોર્ટ ઉપર ફ્લાઇટ મોડી પડી હતી. બુધવારે ડુમ્મસ, ભીમપોર અને વિશ્વ સહિતના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ઘટી જતા 100 ફૂટ દૂર પણ જોઈ શકાતું ન હતું. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વિમાની સેવા પણ અવરોધાઈ હતી. જાણે માવઠું પડે ત્યારે કેવું વાતાવરણ હોય અને કેવું બદલાયેલું વાતાવરણ સુરતમાં જોવા મળ્યું હતું. વાતાવરણમાં ધુમ્મસ છવાતા વાહન ચાલકોને સવારે હેડલાઇટ ચાલુ કરી વાહનો હંકારવાની ફરજ પડી હતી. ડબલ ઋતુનો હાલ લોકો અનુભવ કરી રહ્યા છે, જેથી લોકોમાં શરદી, ખાંસી, ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલ સમગ્ર બદલાયેલા વાતાવરણને લઈને લોકોમાં માંદગી સહિત રોગચાળો વકરી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો ખેડૂતોની ઊભા પાકને લઈને પણ ચિંતા જોવા મળી રહી છે. જ્યારે વિશ્વ સહિતના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે લોકોએ આજે સવારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વલસાડથી લાવવામાં આવેલા આ જથ્થાના સેમ્પલ લઈ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી આગળ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં વિવિધ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરીને લોકોને આ ભેળસેળગ્રસ્ત ખાદ્ય પદાર્થ વેચવામાં આવી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જે ન થાય અને તેમજ તે બંધ થાય તે માટે આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સતત કાર્યરત રહીને કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાંથી એક ટેમ્પો લઈને આવેલા શંકાસ્પદ પનીરના જથ્થાને પકડી પાડવામાં આવ્યો છે. આ પનીરનો જથ્થો વલસાડથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ બાબતે પકડાયેલા ટેમ્પોના ડ્રાઈવરની ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, તેમાં સમગ્ર હકીકત સામે આવી હતી. જ્યારે આ ડ્રાઈવરે પોતે વલસાડથી ગાડી લઈ સુરત પહોંચાડતો હોવાનું તેણે જણાવ્યું હતું. આ મામલે હાલ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાં સાદા ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. VNSU માં અફઘાનિસ્તાનના 38, બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સહિત કુલ 53 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે, જે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને હાલમાં હોસ્ટેલમાં રહે છે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી વસ્તુઓમાં પેટ્રોલિંગ હાથ ધરાશે. તેમજ જો કોઈ આવી ઘટના બને તો વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરી જાણ કરવા માટે વિદેશી વિદ્યાર્થીઓની સૂચના આપવામાં આવી છે. જ્યારે યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચાવડાએ જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આવતા તમામ લોકો પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ ની સાથે સાથે કડકમાં કડક પગલાં લેવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સંકલન પણ હાલ વધારી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટી અને સુરત શહેર માન્ય પોલીસ કમિશનર સાહેબના નેતૃત્વની અંદર એમની ટીમ અને આપણું વહીવટી તંત્ર જરૂરી મોનિટરિંગ ટીમ અને સાદા દ્રેસની અંદર પોલીસ વ્યવસ્થા તંત્ર ગોઠવીને આપણી યુનિવર્સિટીની અંદર 53 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમાં મોટાભાગેના અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ, લાઇબ્રેરી અને જ્યાં જ્યાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્રની ખાનગી ડ્રેસની અંદર ટીમ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત અમારા જે મુખ્ય દરવાજાઓ છે અને જ્યાં અવર જવર થાય છે એ તમામ જગ્યાએ પણ અમારી મોનિટરિંગ ટીમ અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી જ રહ્યા છે અને આપી શકે એ માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. એમનું વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે, જેથી તરત જ અમને એની માહિતી મળી શકે અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેને માટે
જરૂરી સંકલન પણ કરવામાં આવી રહ્યું છે અને કઈ ઘટના બને તો તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવા માટેના આદેશો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને અમારી પોતાની પણ ખાનગી સિક્યુરિટી ટીમ જરૂરી સંકલન કરી રહી છે. સુરતના અડાજણ હની પાર્ક વિસ્તારમાંથી અપહરણ કરી જહાંગીરાબાદ ખાતે હત્યા કરવામાં આવી હતી. દેવીપૂજક યુવાનની હત્યાના કેસમાં અડાજણ પોલીસે 3 વ્યક્તિની ધરપકડ કરી છે, જેમાં 1 સગીર છે, જ્યારે 2 યુવાન આરોપીઓની ઝડપી લઈને આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. અડાજણ વિસ્તારમાંથી બનેલી હત્યાની ઘટનાને લઈને અડાજણ પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં અડાજણ પોલીસે 1 સગીર અને અન્ય 2 વ્યક્તિઓની અટકાયત કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી રવિ રાજુ સુરેલા અને ભરત રમણ વાઘરી નામના 2ની ધરપકડ કરવામાં આવી છે. મહિલા સાથેના અનૈતિક સંબંધોમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૌટુંબિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધ હોતા ત્યારબાદ સમાધાન માટે વાટાઘાટો ચાલતી હતી. અડાજણ પોલીસે 2 યુવાનોની ધરપકડ કરી સાથોસાથ કાયદેસરના કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની પણ અટકાયત કરવામાં આવી છે. કૌટુંબિક મહિલા સાથેના અનૈતિક સંબંધોને લઈને યુવકોએ મહિલાને ભગાવી ગયો હતો. 10 મહિનાથી આ મામલો ચાલતો હતો, જેના ઝઘડામાં સમાધાન માટે યુવકને બોલાવ્યા બાદ આ હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે 1 વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. શિક્ષણ એ આજે જીવન જરૂરિયાતની વસ્તુઓમાંની એક બની ગઈ છે. ભણતર એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, ત્યારે બાળક તમામ સુવિધાઓ સાથે સાથે શિક્ષણ મેળવે તે માટેની પણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. ત્યારે 1 ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા પાલનપુર ગામ વિસ્તારમાં કાર્યરત છે, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પાલનપુર ગામ ખાતે સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 આવેલી છે. જે સરકારી શાળા હાલ તેમાં રહેલી સુવિધાઓ અને શિક્ષણની ઉચ્ચતર ક્ષમતાઓને કારણે ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહી છે, જ્યારે સ્થાનિકોમાં પણ આ શાળાને લઈને આકર્ષણ જોવા મળી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, કોર્પોરેટર અને ધારાસભ્ય પાસેથી મળેલી ગ્રાન્ટ ઉપરાંત દાતાઓ તરફથી મળેલા દાન દ્વારા આ શાળાનું અદ્ભુત સ્ટ્રક્ચર, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે, જ્યારે શાળાના તમામ ક્લાસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તો બીજી તરફ શાળાના તમામ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશે ત્યારથી લઈ શાળાની બહાર એક નિર્ભય સમાજમાં ડગલું ભરે તે માટેની પણ શાળા દ્વારા તકેદારી લેવા માટે એક નિર્ભય દ્વાર તૈયાર કરાયો છે. પ્રાથમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ એક સમૂહ પ્રાર્થના કરી શકે તે અર્થે પ્રાર્થના સભા હોલ દાતાઓ દ્વારા આપવામાં આવેલા ભંડોળમાંથી તૈયાર કરાયો છે, જ્યાં પ્રાર્થના કરવાની સાથોસાથ મધ્યાહન ભોજન સહિતની સુવિધાનો લાભ હાલ બાળકો લઈ રહ્યા છે. આ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં માત્ર અભ્યાસ પર જ નહીં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટેનું ડગલું શાળાના આચાર્ય સહિતના શિક્ષકગણો દ્વારા લેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શાળામાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ અને અત્યાધુનિક લાઇબ્રેરી પણ બાળકોના વિકાસ માટે શરૂ કરવામાં આવી છે, જેનો લાભ હાલ આ શાળાના 720 જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. મારું નામ વિજય ઝાંદરૂકિયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ત્યારે હું 2018 શિક્ષક તરીકે મુખ્ય શિક્ષક તરીકે જયારે મારી નિમણૂક થઈ ત્યારથી પહેલા દિવસથી મારો વિચાર હતો કે ભાઈ મારા આવ્યા પછી શાળામાં કંઈક પોઝિટિવ વાઇબ્સ આવવા જોઈએ, કંઈક પોઝિટિવ ચેન્જીસ આવવા જોઈએ. એટલે શાળામાં ઘણા બધા દાતાઓના સહકારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો ખૂબ બધું આપે છે, મહાનગરપાલિકા પણ ખૂબ બધું આપે છે, શિક્ષણ વિભાગ પણ ખૂબ બધું આપે છે, પણ જ્યાં 3-3 ડિપાર્ટમેન્ટ જ્યારે નથી આપી શકતા એવી વસ્તુ દાતા પાસેથી લઈ અને આ શાળાનો વિકાસ અમે કર્યો છે. શાળાનો મુખ્ય દરવાજો 4.5 લાખના ખર્ચે ગુજરાતની એક પણ શાળામાં નહીં હોય એવો સરસ આકર્ષક મુખ્ય દરવાજો બનાવ્યો છે. સુરત મહાનગરપાલિકાના સહકારથી ગ્રેનાઇટની કોમ્પ્યુટર લેબ બનાવી છે. ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી 50 જેટલા કોમ્પ્યુટર લાવી અને કોમ્પ્યુટર લેબ બનાવી છે. દાતાઓના સહકારથી પુસ્તકાલય બનાવ્યું છે અને સાથે સાથે પુસ્તકાલયની અંદર અમે 50 ટેબ્લેટ લગભગ 4.5 લાખના ખર્ચે મુકાવ્યા છે. એટલે બાળકો શિક્ષકો બાળકોને જ્યારે એક ટોપિક સમજાવી દે પછી એને ત્યાં લઈ જાય અને એ કન્ટેન્ટ દ્વારા એ લોકો ટેબ્લેટમાં પણ અભ્યાસ કરાવે છે.
મારા તમામે તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે, દરેક ક્લાસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, સાથે સાથે બધા જ બાળકો એટલે 700 બાળકોની આજ સંખ્યા છે, તો 700 બાળકો એક સાથે બેસી શકે એટલા માટે તાજેતરમાં 2 મહિના પહેલા જ હજી અમે 27 લાખના ખર્ચે દાતાઓના સહકારથી એક સરસ મજાનો મોટો પ્રાર્થના હોલ અને મધ્યાહન ભોજન હોલ પણ બનાવ્યો છે, ત્યાં બધા જ બાળકો સાથે બેસીને જમી શકે અને સવારે પ્રાર્થના કરી શકે. સાથે સાથે આ ગુજરાતની પહેલી એવી શાળા છે કે જ્યાં 65 ફૂટની હાઈટે 24 કલાક અમે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર અને સાથે સાથે દેશભક્તિ પણ અમે એટલી જ જગાવીએ છીએ અને એટલી જ અમે એમાં પોઝિટિવિટી લાવીએ છીએ. સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. ચિયા ગેંગના ઈસમોએ 2 યુવકો ઉપર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે અસલમ શેખની ફરિયાદના આધારે ચિયા ગેંગના રોજાન સૈયદ અને રાજીક શેખની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચિયા ગેંગના ઈસમોએ 2 યુવકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં 1 યુવક પર લાકડાના ફટકા વડે તો બીજા યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. આ ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સામસામે ગુનો નોંધ્યો હતો અને 2ની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અસલમ શેખ દ્વારા ચિયા ગેંગ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 18 માર્ચના રોજ અસલમ શેખ અને તેના મિત્ર અબરાર કુરેશી પર ચિયા ગેંગના બુરુ ચિયા રોજાન અને રજાક દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટનામાં ફરિયાદીને શરીરના અલગ અલગ ભાગે ઢીક મૂકીના માર મારવામાં આવ્યા હતા અને બુરુ નામના ઈસમને ગાળાગાળી કરીને તેમની પાસે રહેલા લાકડાના ફટકા વડે ફરિયાદીના જમણા હાથના ભાગે ફટકો માર્યો હતો, તો બીજી તરફ ચિયા ગેંગના ચિયા નામના ઈસમે પોતાની પાસે રહેલ ચપ્પુ અબરાર કુરેશીને છાતીના ભાગે માર્યું હતું, તેમજ અન્ય લોકોએ લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો માર્યો હતો. આ ચારેય સાથે મળીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી તમામ ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના અને ચિયા ગેંગનો આતંક સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો હતો, તેથી પોલીસે આ ઘટનાની લિંબાયતમાં રહેતા બુરુ, તેનો ભાઈ ચિયા, તેમજ સલાબતપુરાના માન દરવાજા ખાતે રહેતા રોઝાન અને રજાક સામે ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે ગુનો દાખલ કર્યા બાદ રોઝાન ઉર્ફે સદ્દામ સૈયદ અને રાજીક ઉર્ફે કાલિયા શેખની ધરપકડ કરી છે. આ ઈસમો જાહેરમાં લોકોને ધમકાવતા હોવાની કારણે પોલીસ દ્વારા આ તમામ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને લોકોમાંથી અસામાજિક તત્વોનો ડર દૂર કરવા માટે બંને ઈસમોનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને જાહેરમાં માફી મંગાવીને અસામાજિક તત્વોની શાન સલાબતપુર દ્વારા ઠેકાણે લાવવામાં આવી હતી. સુરતના કાપોદરા વિસ્તારમાં ગત રોજ સાંજે 1 કાર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. કાપોદરા વિસ્તારમાં ગતરોજ સાંજ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ કાર લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઓવરબ્રિજ પર આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલક વિદ્યાર્થીએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર બ્રિજ પર જ પલટી મારી ગઈ હતી. જે ઘટનામાં કારમાં સવાર તમામ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી, જેથી તાત્કાલિક લોકોનું ટોળાએ તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તો આ બનાવને લઈને પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ કામગીરી શરૂ કરી છે. સમાચારને અંતે ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર નિદ્રાધીન, આદેશ છતાં બ્રિજોનો સર્વે બાકી હોવાનો આરટીઆઈમાં ખુલાસો. ડિગ્રી વગર દવાખાનાઓની હાટડીઓ ખોલનારા 3 બોગસ ડોક્ટર ઝડપાયા. વહેલી સવારે ડુમ્મસ, વેસુ અને ભીમરાડમાં વિઝિબિલિટી 0 થઈ, દરિયાઈ પવનોથી ભેજની અસર 2 કલાક સુધી રહી. પાંડેસરામાંથી શંકાસ્પદ અધધ પનીરનો જથ્થો ફૂડ વિભાગે ઝડપી પાડ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઈ વેનેસ્ડેમાં તકેદારી લેવાઈ. કૌટુંબિક અનૈતિક સંબંધ રાખનારની હત્યાના ગુનામાં સગીર સહિત 3 ઝડપાયા.
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.